પશુપાલનને પ્રોત્સાહન મળે તે માટે આર્થિક સહાયની આ યોજનાની ખાસિયત એ છે કે તેનો લાભ સૌને મળી શકે છે. પશુપાલકો, ખેતમજૂર, નાના સીમાંત ખેડૂતો, જમીન વિહોણા માલધારી અને શિક્ષિત બેરોજગારોને નાણાં સ્વરૂપે વ્યાજ સહાયની રકમનો લાભ મળી શકે છે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ સૌથી પહેલા દૂધાળા પશુની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ જ ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 20 દૂધાળા પશુઓ માટેના એકમ પર આ વ્યાજ સહાયની રકમ મળે છે. દૂધાળા પશુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલા યુનિટ કોસ્ટ એટલે કે જે તે દૂધાળા પશુની કિંમત અથવા તો બેંક દ્વારા તે પશુને ખરીદવામાં કરવામાં આવેલા ધિરાણ, આ બંનેમાંથી જે ઓછી હોય તે રકમ પર વ્યાજ ગણાશે. વાર્ષિક વ્યાજની મહત્તમ ટકાવારી 12% સુધી રાખવામાં આવી છે અને આ ગણતરી અનુસાર વ્યાજની રકમ સહાય ખેડૂતોને મળશે. વર્ષ 2018-19 સુધી અમલી યોજનામાં દરેક દૂધાળા પશુની કિંમત આ મુજબ નક્કી કરવામાં આવી છે. જાફરાબાદી ભેંસ 70,000, બન્ની ભેંસ 70,000, સુરતી ભેંસ 40,000, મહેસાણી ભેંસ 65,000, એન્ડી ભેંસ 40,000, ગીર ગાય 60,000, કાંકરેજ ગાય 40,000, એચએફ શંકર ગાય 60,000, જર્સી શંકર ગાય 45,500, એન્ડી ગાય 20,000. અરજદારે મહત્તમ 20 પશુઓ પર બેંકમાંથી ધિરાણ મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજીની નકલ સંબંધિત પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી મારફતે નાયબ પશુપાલન નિયામક અને જિલ્લા પંચાયતને મોકલવાની રહેશે. આ અરજીપત્રક સાથે ઘાસચારાની ખેતી કરવા માટેની જમીનનો 7x12 ઉતારો, પશુઓને રાખવાના મકાન એટલે કે તબેલાના મકાનનો દસ્તાવેજ અને બેંક તરફથી માંગવામાં આવેલા તેવા દસ્તાવેજના પુરાવાઓ આપવાના રહેશે. આ કાર્યવાહીને અનુસરીને પશુપાલક પોતે પશુઓની ખરીદીમાં ખર્ચેલ રકમ અથવા તો મેળવેલ ધિરાણના વ્યાજની રકમ સહાય તરીકે મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.